41 જોઈએ તો એમાં હવે વ્યવહારિક દાખલા આવ્યા બરોબર તો આપણે એમાં પહેલું જોઈએ કે શું આપેલું છે 41 માં દાખલામાં કે 1 કિલોગ્રામ ટમેટાનો ભાવ રૂપિયા પણ અને 14 આપેલો છે 1 કિલોગ્રામ બટાકાનો ભાવ રૂપિયા 10 છે અને 1 કિલોગ્રામ દૂધી લેવી હોય તો તેના કેટલા રૂપિયા આપેલા છે તો કે 9 રૂપિયા આપેલા છે હવે અહીંયા રેસમાં ને 1.1 કિલોગ્રામ ટમેટા લેવા છે 2.25 કિલોગ્રામ બટાકા લેવા છે અને 2 કિલોગ્રામ દૂધી લેવી હોય તો એને કેટલા રૂપિયા ચૂકવવા પડે તે આપણે અહીંયા શોધવાનું છે તો સૌથી પહેલા આપણે રેસમાં ને ટામેટા આપેલા છે તો ટામેટાનું આપણે જોઈએ તો કે અહીંયા રેસમાં ટામેટા લખીશું બરોબર એને પહેલા આપણે આ મિશ્ર અપૂર્ણાંક કહેવાય કેવો કહેવાય મિશ્ર અપૂર્ણાંક કહેવાય આપણે એને આપણે અપૂર્ણાંકમાં 1.1 હવે આપણે આને શું કરવાનું તો મેં તમને આગળ શીખવાડેલું છે કે આ પૂર્ણ સંખ્યા આપેલી છે એનો અને છેદમાં આપેલો છે એનો શું કરવાનું ગુણાકાર કરવાનો અને અંશમાં જે આપેલા છે એને પ્લસ કરવાના છેદમાં આપણે એ ના એ જ લખવાનું બરાબર સમજાઈ ગયું ફરીથી પૂર્ણાંક સંખ્યા જે આપેલી છે એ અને છેદમાં જે આપેલું છે એનો ગુણાકાર કરવાનો અને અંશમાં જે સંખ્યા આપેલી છે એને સરવાળા તરીકે લેવાની અને છેદમાં 2 એમ ના એમ જ લખવાના હવે આપણે આનો સાદું રૂપ આપી દેવાનું કે 2 એકુ 2 ને 1 3 એટલે કે અહીંયા શું આવ્યું તો કે 3/3 કિલોગ્રામ આવ્યું બરોબર હવે તો કે આ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય તમારે આગળના ધોરણમાં મોટા ધોરણમાં આવશે બરોબર હવે શું કરવાનું છે તો કે આના આપણે એને ટામેટા ખરીદે તો પણ કેટલા રૂપિયા થશે એ આપણે શોધવાનું છે તો કે અહીંયા લખવાનું કે ટામેટાનો ભાવ કેટલો આપેલો છે તો કે ટામેટાનો ભાવ આપણે અહીંયા જોઉં કે બટેટાનો ભાવ 10 છે અને અહીંયા 14 રૂપિયા છે એ ટામેટાનો ભાવ આપેલો છે તો અહીંયા લખવાનું કે કિલોગ્રામ અહીંયા લખવાનું ભાવ રૂપિયા ત્રિરાશી ટૂંકમાં મૂકવાની આપણે આપણે આગળ શીખી જ ગયા છે આપણે પહેલા સ્વાધ્યાયમાં બરોબર એ રીતે કે 1 કિલોગ્રામના ટામેટાનો ભાવ આપણને કેટલો આપેલો છે તો કે 14 રૂપિયા આપણે તો કેટલા લેવાના છે કે 3/3 કેટલા ચોકડી ગુણાકાર કરીશું એટલે કે 3/3 × 14 કરવાના રહેશે આપણે હવે તો કે હવે બરાબર અહીંયા 2 અને 14 નો આપણે છેદ ઉડે છે 2 7 14 થાય છે એટલે અહીંયા 7 આવશે 7 × 3 કરવાના છે તો 7 × 3 = 21 એટલે કે અહીંયા 21 રૂપિયા આવે આપણે તો કે 1 રૂપિયા 21 ની એને શું લીધા છે તો કે ટામેટા બરાબર 21 રૂપિયાના એને ટામેટા ખરીદ્યા છે હવે તો કે હવે આપણે બટેટાનું જોઈએ આપણે ટામેટાનું અહીંયા આપણે પૂર્ણ થઈ ગયું હવે આપણે બટાટાનું લઈએ તો અહીંયા લખી કે બટાકા એનો અપૂર્ણાંક શું છે તો કે 2.25 આપેલા છે તો આપણે એને શું કરવાનું જે પૂર્ણાંક સંખ્યા છે એ અને છેદમાં છે એનો શું કરવાનો ગુણાકાર અને અંશમાં જે આપેલા છે એને પ્લસ તરીકે લેવાના એટલે કે 5 × 2 = 10 અને છેદમાં પાછા આપણા 5 એમ નામ લખવાના 5 × 2 = 10 10 અને 2 12 એટલે કે 12 ના છેદમાં 5 આવ્યા કેટલા કિલોગ્રામ એને શું લેવું છે તો કે બટાકા લેવા છે ત્રી રાશિ મૂકવાની કે કિલોગ્રામ અને અહીંયા ભાવ રૂપિયા 1 કિલોગ્રામ બટાકાનો ભાવ કેટલો આપેલો છે 10 રૂપિયા આપેલા છે તો અહીંયા લખવાનું 1 કિલોગ્રામ ના 10 રૂપિયા તો અહીંયા આપણે 12/5 એના કેટલા રૂપિયા થશે એ આપણે શોધવાનું છે ચોકડી ગુણાકાર કરવાનો પછી લખવાનું કે 12/5 × 10 તો કે 5 × 2 = 10 એટલે કે 12 × 2 શું થાય છે તો કે 24 રૂપિયા 24 રૂપિયાના શું ખરીદ્યા તો કે બટાકા ખરીદ્યા બરોબર હવે આપણે દૂધી તો દૂધી તો આપણને અહીંયા કીધેલું જ છે કે દૂધી આપણે કેટલી લેવી છે તો કે 2 કિલોગ્રામ જ લેવાની કીધી છે આપણને બરોબર પૂર્ણાંકમાં જ આપેલું છે તો અહીંયા આપણે લખીશું કે દૂધી તો કે અહીંયા લખીશું પહેલા કિગ્રા એટલે કે કિલોગ્રામ અહીંયા લખીશું ભાવ રૂપિયા 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 9 રૂપિયા આપેલો છે આપણને આપણે લેવાની છે કેટલી તો કે 2 કિલોગ્રામ દૂધી લેવાની છે ચોકડી ગુણાકાર કરીશું
એટલે કે 2 અને 9 નો આપણે શું કરીશું તો કે 2 અને 9 નો આપણે ગુણાકાર અને છેદમાં તમે એક લખો તો પણ ચાલે અને ન લખો ને તો પણ ચાલે કારણ કે તટસ્થ સંખ્યા છે એટલા માટે 2 નવા તો કે 18 રૂપિયા શું આવ્યા તો કે 18 રૂપિયાની શું ખરીદે છે તો કે દૂધી ખરીદે છે હવે આપણે અહીંયા આટલું પૂછીને આપણે સ્ટોપ નથી થઈ જવાનું આગળ આપણે પ્રશ્ન વાંચવાનો છે તો કેટલા રૂપિયા એને ચૂકવવા પડે શાકભાજી વાળાને બરોબર તો આપણે અહીંયા લખવાનું કે 21 રૂપિયાને શું ખરીદ્યા છે તો કે ટામેટા તો અહીંયા રૂપિયા 21 ના ટામેટા પછી તો કે રૂપિયા 24 ના બટાકા અને રૂપિયા 18 ના 18 ની દૂધી ખરીદે છે આ બધાયનો આપણે શું કર્યું છે તો કે પ્લસ તો કે 8 ને 4 12 ને 1 13 નો તગડો વધી ચડે 1 2 ને 4 ને 5 ને 1 6 એટલે કે રૂપિયા 6 કુલ ચૂકવવા પડે રેસમાણે માટે તેથી કરીને લખાય કે રેસમાણે આટલી શાકભાજી ખરીદવા માટે એને રૂપિયા 63 ચૂકવવા પડશે દાખલા નંબર આપણે આગળ 42 જોઈએ તો કે પ્રિયાએ રૂપિયા 12.50 માં એક પેન લીધી અને તેને દુકાનદારને 20 રૂપિયા આપ્યા તો દુકાનદાર તેને 50 પૈસાના અને 1 રૂપિયાના કેટલા સિક્કા પાછા આપશે બરોબર કારણ કે એને આ 12.50 માં એને એક પેન લીધી છે હવે એને 20 રૂપિયા આપ્યા તો દુકાનદાર એને પાછા પૈસા તો આપશે તો રૂપિયા રૂપિયા વાળા સિક્કા કેટલા હશે અને 50 પૈસાના કેટલા સિક્કા હશે તે આપણે શોધવાનું છે તો એના પહેલા આપણે સૌથી પહેલા તો આપણે એ ખબર હોવી જોઈએ કે દુકાનદારને આપવાના દુકાનદાર કેટલા પૈસા પ્રિયાને રૂપિયા કેટલા રૂપિયા આપશે પાછા એ આપણે શોધવું પડે તો અહીંયા લખીએ કે રૂપિયા આપણે અહીંયા 12.50 છે એટલે આપણે અહીંયા શું કરીશું તો કે 20.00 કારણ કે આપણે 50 પૈસા આપણે બાદ કરવાના છે એટલે 20.00 કરીશું અને રૂપિયા કેટલા તો કે 12.50 ની એને શું લીધી છે તો કે પેન ખરીદી બરોબર હવે આપણે શું કરવાનું છે તો કે બાદબાકી આપણે કરવાની છે તો કે 0 માંથી 0 જાય તો 0 0 માંથી 5 નહીં જાય એટલે આપણે શું કરીશું તો કે 10 કો લેશું એટલે અહીંયા 9 1 અને અહીંયા 10 તો કે 10 માંથી 5 જાય તો કેટલા વધે તો કે 5 વધે પોઈન્ટ નો પોઈન્ટ મૂકીશું 9 માંથી 2 જાય તો કેટલા વધે 9 માંથી 2 જાય તો 7 વધે અને 1 માંથી 1 જાય તો 0 વધે એટલે કે રૂપિયા દુકાનદાર પાછા આપશે હવે પાછા આપશે તો એમ નામ આપણે તો પણ એ શોધવાનું છે કે કેટલા રૂપિયા રૂપિયા વાળા સિક્કા હશે અને કેટલા 50 પૈસાના સિક્કા હશે તો અહીંયા તમે જોઈ શકો છો કે 50 પૈસા એક જ છે તો 50 પૈસાનો એક સિક્કો માટે લખાય કે 50 પૈસાનો એક સિક્કો અને રૂપિયા 1 ના 7 સિક્કા દુકાનદાર પ્રિયાને આપશે સમજાઈ ગયું ચલો હવે દાખલા નંબર આપણે 43 જોઈએ તો શું કહે છે કે એક તૃતીયાંશના ચાર સમતુલ્ય અપૂર્ણાંક જણાવવાના છે આપણે આગળ શીખી ગયા કે સમતુલ્ય અપૂર્ણાંક આવે એટલે તમારે જે અહીંયા એક તૃતીયાંશ આપેલો છે એને તમારે ઉપર અને નીચે સરખી સંખ્યાથી ગુણો એટલે એના જેવો જ આપણને સમતુલ્ય અપૂર્ણાંક મળે છે તો આપણને કેટલા આપણને કીધા છે ચાર લેવાના કીધા છે તો સૌથી પહેલા આપણે એક તૃતીયાંશ લઈએ એને ગુણીએ આપણે શું કરીએ તો કે મારે ચાર લેવા છે તો ઉપર નીચે ચાર વડે ગુણીશ તો કે અહીંયા 4 1 4 અને 4 તેરી 12 આપણને 4 12 અંશ છે તે આપણે સમતુલ્ય અપૂર્ણાંક 1 થઈ ગયો હવે તો કે હવે બીજું આપણે એક તૃતીયાંશ ગુણ્યા આપણે 8 લેવા છે તો ઉપર નીચે મારે 8 વડે એક તૃતીયાંશ ને ગુણો તો એનો સમતુલ્ય અપૂર્ણાંક મળશે આપણને 8 1 8 અને 8 તેરી 24 તો આપણને આ બીજો સમતુલ્ય અપૂર્ણાંક થઈ ગયો ત્રીજો આપણે લઈએ કે એક તૃતીયાંશ ગુણ્યા
મારે 15 લેવા છે તો હું ઉપર નીચે અંદર તમારે જે લેવા હોય તે લઈ શકો છો એવું જરૂરી નથી કે અહીંયા મારે 4 લીધા અહીંયા 15 લીધા તમે જે સંખ્યા લેવી હોય તમારે એક તૃતીયાંશને તમારે જે સંખ્યા વડે ગુણવા હોય એ સંખ્યાને ઉપર અને નીચે બંને સંખ્યાને સાથે ગમે તે એક અંક જોડે ગુણવાનો રહેશે એક તૃતીયાંશને તમે 4 વડે ગુણો તો એ ઉપર નીચે 4 5 વડે તો ઉપર નીચે 5 6 તો ઉપર નીચે 6 અંશ અને છેદને બંનેને કોઈ પણ એક સંખ્યા સાથે જ ગુણવાથી આપણને સમતુલ્ય અપૂર્ણાંક મળે છે એટલે કે અહીં આપણે 15 લઈએ તો કે 15 એકા 15 ને 15 તેરી 45 આ આપણને ત્રીજો મળ્યો વળી પાછો એક તૃતીયાંશ ગુણ્યા મારે 2 લેવા છે તો કે 2 1 2 ને 3 2 6 આ રીતે આપણને 4 4 સમતુલ્ય અપૂર્ણાંક મળે છે હવે દાખલા નંબર આપણે 44 જોઈએ તો કે કયો અપૂર્ણાંક 2 પંચમાંશને સમતુલ્ય છે આના જેવું જ પણ 2 પંચમાંશને સમતુલ્ય કયો છે તો એ જોવાનું છે આપણે એટલે કે તમે આના છેદ ઉડાડો તો આપણને તમને આના છેદ 2 પંચમાંશ મળે એ રીતે આપણે આવે તો કે 6 ના છેદમાં 20 છે આપણે અહીંયા જોઈએ કે 6 ના છેદમાં 20 છે એને આપણે છેદ ઉડાડવો એટલે કે એના ભાગ પાડી દઈએ આપણે કે 3 2 6 લખું તો પણ ચાલે અને આ રીતે હું 3 ગુણ્યા 2 લખું તો પણ ચાલે હવે હું અહીંયા શું કરીશ તો કે અહીંયા 10 2 20 હું કરી શકું તો કે 2 2 વહી ગયા મને આનો જવાબ તો 3 ના છેદમાં 10 મળે હવે અહીંયા કોઈ છેદ ઉડતા નથી જ્યાં સુધી છેદ ઉડે ત્યાં સુધી આપણે છેદ ઉડાડવાના અડધું રાખી દેવાનું નહીં નહીતર તમને મળે નહીં એટલે આપણે અહીં હવે 3 ના ઘડીમાં 10 કે કોઈ પણ પ્રકારે છેદ ઉડતા નથી એટલે આપણે આ ઓપ્શન તો આવશે જ નહીં આપણે હવે 8 અને 15 વાળો લ્યો તો 8 અને 15 માં 8 છે બે કી સંખ્યા છે અને 15 એ આપણી એકી સંખ્યા છે અહીંયા કોઈ જ છેદ ઉડે નહીં એટલે આપણે બી ઓપ્શન પણ આપણો આવે નહીં હવે આપણે અહીંયા સી ઓપ્શન જોઈએ કે 6 છે તો કે 6 ના છેદમાં પણ 15 આપેલા છે તો એને કરીએ કે 3 2 6 લખું તો ચાલે અને હું 3 5 15 લખું તો પણ ચાલે કે 3 3 મારો છેદ ઉડી જાય છે આપણને જવાબ શું મળે તો કે 2 પંચમાંશ મળે છે તો આપણને 2 પંચમાંશ જ આપેલો છે તો કે 2 પંચમાંશ અને સમતુલ્ય અપૂર્ણાંક આપણો કયો છે તો કે 6 ના છેદમાં 15 છે એ આપણો છે એટલે કે અહીંયા ઓપ્શન આપણે સી આવશે હવે તમે અહીંયા જુઓ કે અહીંયા 6 ના છેદમાં 15 હતો અને 2 પંચમાંશ ને સમતુલ્ય અપૂર્ણાંક આપણો કયો તો કે જો મેં ઉપર નીચે 2 ને અને હું 3 વડે 2 ગુણ્યા તો આપણને 6 ના છેદમાં 15 3 2 6 અને 5 તેરી 15 સમતુલ્ય અપૂર્ણાંક મેળો આપણે ઉપર નીચે સરખી સંખ્યાથી આપણે ગુણ્યા એટલે મેળો આપણને બરોબર અને જો સરખી સંખ્યા આપણે ઉડાડી દઈએ છેદ ઉડાડી દઈએ તો આપણને સમતુલ્ય અપૂર્ણાંક મળે છે હવે આપણે દાખલા નંબર આગળ જોઈએ દાખલા નંબર આપણે 45 જોઈએ કે દાખલા નંબર 45 માં આપણને શું કહે છે કે કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ બને તો આપણે આકૃતિ દ્વારા સમજીએ બરોબર કે કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ બને ચોથા આપણે 4 ભાગ કરો આપણે ચોથો ભાગ પૂછો છે એટલે કે એક આકૃતિને આપણે 4 સરખા ભાગ કરો અને આપણે અડધો ભાગ બનાવવો છે તો અડધો ભાગ બનાવવાનું હોય તો તમે અહીંયા તમે આ અડધો ભાગ થઈ ગયો તો ચોથા ભાગ કેટલા આવ્યા તો કે 1 અને 2 બે ચોથા ભાગનો હું ડ્રો કરું તો મને અડધો ભાગ મળે તો અહીંયા આપણે જવાબ શું આવશે તો કે આપણે 2 જવાબ આવશે એટલે અહીંયા આપણે ઓપ્શન એ આવશે ત્યારબાદ આપણને શું પૂછે કે કેટલા એક અષ્ટાંશ ભાગ મળીને એક ચતુર્થાંશ થાય એક અષ્ટાંશ છે તો આપણે આકૃતિમાં આપણે એક અષ્ટાંશ ભાગવાળી આકૃતિ દોરીએ પહેલા તો હવે તમે આના ભાગ ગણી લ્યો કે 1 આપણે ટિક કરી લેવાનું નહીતર રાઉન્ડમાં તો તમે ગણ્યા જ જઈશો અહીંયા આપણે ટિક કરીએ તો કે 1 2 3 4 5 6 7 ને 8 8 ભાગ થઈ ગયા હવે શું કીધું છે કે કેટલા ભાગ મળીને એક ચતુર્થાંશ થાય એક ચતુર્થાંશ એટલે કે આપણે અહીંયા તમે આ રીતનું કર્યું હતું આ 4 ભાગ થઈ ગયા મારા બરોબર તો કે મારે આટલો ભાગ કરવો છે એક ચતુર્થાંશ ભાગ તો તમે અહીંયા જોઈ શકો છો કે હું 2 ભાગને ડ્રો કરું ને તો મને એક ચતુર્થાંશ ભાગ મળે છે એટલે આપણે અહીંયા ઓપ્શનમાં શું આવશે તો કે એ ઓપ્શન આવશે કે 2 આપણને એક અષ્ટાંશ ભાગમાંથી એક ચતુર્થાંશ ભાગ કેટલા ભાગ મળે છે કેટલા એક અષ્ટાંશ ભાગ ભેગા મળીને એક ચતુર્થાંશ થાય તો 2 આપણે ભાગ ભેગા કરીએ ને તો આપણને એક ચતુર્થાંશ થાય બરોબર હવે આપણે દાખલા નંબર 47 જોઈએ
એમાં શું કીધું છે કે એક તૃતીયાંશમાં કેટલા એકષ્ટાંશ ભાગ હોય, તો એમાં પણ પહેલા આપણે એકષ્ટાંશ વાળી આકૃતિ દોરીએ. હવે શું કીધું છે કે એક તૃતીયાંશમાં કેટલા, તો આની એક તૃતીયાંશ એટલે આ વર્તુળ છે એનું બરોબર આ રીતે અડધો ભાગ આ બાજુ, અડધો ભાગ આ બાજુ મારે થઈ ગયો. તો હવે એક તૃતીયાંશમાં કેટલા એકષ્ટાંશ હોય, તો કે 1, 2, 3 અને 4 આવ્યા. એટલે કે અહીંયા મારો જવાબ શું આવશે, તો કે સી ઓપ્શન આવશે. કારણ કે 4 એકષ્ટાંશના 4 ભાગ હોય ને ત્યારે આપણને એક તૃતીયાંશ ભાગ મળે છે. આ રીતે તમે આકૃતિ દ્વારા સમજી શકો છો. ચલો હવે આપણે દાખલા નંબર 48 જોઈએ કે કેટલા એક 16 અંશ ભાગ ભેગા મળીને એક ચતુર્થાંશ થાય. તો અહીંયા કેટલા 16 કીધા છે, 1/16 કેટલા ભાગ મળીને આપણે એક ચતુર્થાંશ થાય. એટલે કોઈ પણ આકૃતિના 16 ભાગ તો હશે બરોબર. તો અહીં આપણે ગણતરી કરાય કે 16 × 1/4 આપણે કરીએ તો કે અહીંયા 4 આવે, ચોકે ચોકે 16 એટલે કે 4. તો કે કેટલા ભાગ મળીને એક ચતુર્થાંશ થાય, એક 16 અંશના 4 ભાગ ભેગા થાય ને ત્યારે આપણને 4 મળે. એટલે કે અહીંયા આપણો જવાબ આવશે સી આવશે. ત્યારબાદ કેટલા એક ચતુર્થાંશ ભાગ મળીને 1 બનાવે, તો આપણે આકૃતિ દ્વારા એને સમજીએ. તો કે અહીંયા આપણે 4 ભાગ ભેગા કરો, તો આપણે ચારે 4 ભાગ આપણે આ ભેગા કરીએ ત્યારે આપણને 1 આકૃતિ મળે છે. એટલે આપણે અહીંયા જવાબ પણ આપણો શું આવશે, તો કે સી ઓપ્શન આવશે. કેટલા 1/32 ભાગ ભેગા મળીને 1/3, એટલે કોઈ પણ આકૃતિના 32 ભાગ તો આપેલા છે, આપણે 1/3 કરવાના છે. એટલે 32 ના 1/3 કરો, તો કે 16 × 32 થાય. એટલે કે આપણને અહીંયા 16 ભાગ ભેગા મળે ને ત્યારે આપણને 1/3 થાય. એટલે આપણે અહીંયા પણ આપણો સી ઓપ્શન આવશે.